સંસ્થાપક અને સંચાલક પરમ પૂજનીય પરમપૂજનીય ગુરુદેવ ની શ્રી આશુતોષ મહારાજ દ્વારા વિવિધ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે જેમાં સંસ્થાન દ્વારા અનેકો કથાનું પણ આયોજન કરવામાં આવે છે આજ શ્રૃંખલામાં દિવ્ય જ્યોતિ જાગૃતિ સંસ્થાન દ્વારા એક સપ્ત દિવસની શ્રીમદ ભગવત કથાનું આયોજન અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર નારણપુતા વિસ્તાર ખાતે કરવામાં આવી રહ્યું છે આ કથાનો મુખ્ય ઉદ્દેશ સંસ્થાનના ગાયોના સંવર્ધન અને સંરક્ષણ હેતુ ચલાવવામાં આવતા પ્રકલ્પ કામધેનુની સહાયતા કરવાનો છે આ કથાના ભાગરૂપે બાવીસમી ડિસેમ્બરના રોજ અગિયારસો મહિલાઓ દ્વારા ત્રણ કિલોમીટરની કળશ યાત્રા કાઢવામાં આવી હતી કથાની પૂર્વ સંધ્યાએ શનિવારના દિવસે બપોરે બે અને ત્રીસ વાગે કથા સ્થળ શાસ્ત્રીનગર શોપિંગ સેન્ટર ગ્રાઉન્ડ પ્રગતિનગર બસ સ્ટેન્ડની પાસે નારણપુરા વિસ્તારના જુદા જુદા ક્ષેત્રોમાંથી પસાર થતી કથા સ્થળે પહોંચી કળશ યાત્રાનો શુભારંભ સુશ્રી સોનલબેન જોશી શ્રી દિલીપભાઈ પબાણી વજુભાઈ વઘાસિયા પુષ્પબેન બિંદલ તેમજ જ્યોતિપ્રસાદ ચીડીપલે ઝંડો ફરકાવીને કર્યો હતો કળશ દેહનું અને તેમાં રહેલા જળ ગંગાજળનું પ્રતિક છે આ જ આત્મિક ચેતનાનો જીવનસાર છે યાત્રા આહાન કરે છે કે દરેક જીવ એ પરમ કલ્યાણકારી સત્તાને જાણે કે જે શક્ય છે આ ભાગવત કથાની શ્રવણથી યાત્રા પ્રેરિત કરે છે ઈશ્વરની પ્રાપ્તિ તરફ આગળ વધવાની કે જેને પ્રાપ્ત કરીને જ જીવનમાં શાશ્વત શાંતિ સંભવ છે બહેનોએ યાત્રા દ્વારા બધા જ સ્થાનિક વાસીઓને આગ્રહ કર્યો કે તેઓ કથામાં સપરિવાર આવીને ઈશ્વરની શાશ્વત ભક્તિ તરફ અગ્રેસર થાય આમ કળશયાત્રાની શોભા ખૂબ જ અનોખી હતી જેને જોઈને નગરજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા સંજીવ કુમાર રાજપૂત સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ